हेलो विद्यार्थी मित्रों, नवीन शाळा माथी इंग्लिश ना क्लास में आप सबनु स्वागत छे। आपने भणीए छीए एडिटिंग एडिटिंग ना आठवा लेक्चर ने अंदर आप सब पहुंच्या छीए। आगळना सात लेक्चर आपने शीख्या, सात लेक्चर ने अंदर एडिटिंग ना घणा ग्रामेटिकल पॉइंट जे खूब ज महत्वना छे अंग्रेजी भाषा ने समृद्ध करवा माटे, तेमज तमने जरूरी एवं मार्गदर्शन मळी रहे, उपरांत परीक्षा ने अंदर सारा में सारा गुण मेळवा माटे आ तमाम ग्रामेटिकल मुद्दाओ खूब ज अगत्यना छे। तेमनी अंदर आपणे आर्टिकल शीख्या, आर्टिकल पण खूब जरूरी छे, त्यार पछी भण्या रिलेटिव प्रोनाउन्स, त्यार पछी भण्या फ्रेज प्रीपोजिशन, हवे त्यार पछी आवे छे कंजंक्शन्स, संयोजको। संयोजको ए खूब ज अगत्यनो ग्रामेटिकल पॉइंट छे, तमाम पॉइंट खूब ज अगत्यना छे। तेनी अंदर छे कंजंक्शन्स, संयोजको। संयोजको एटले शुं? बे नाम, विशेषण, क्रियाओ, शब्द समूहो के वाक्य ने जोड़वा माटे वपराता, बे क्रियाओ, शब्द समूहो, वाक्य ने जोड़वा माटे वपराता शब्द वर्ड्स, जेने आपणे कंजंक्शन्स संयोजको तरीके ओळखीए छे, ते खूब ज अगत्यना फंक्शन वर्ड्स गणावी शकाय। आ जे कंजंक्शन छे एमने खूब ज अगत्यना फंक्शन वर्ड पण आपणे गणावी शकीए छीए। त्यार पछी छे कंजंक्शन संयोजको, छे ये આગળના ધોરણમાં પણ આપણે ખૂબ શીખી ગયા છીએ। સામાન્ય સંયોજકો એન્ડ ને બટ ને અલસો, આ બધા સંયોજકો આપણે ઘણા બધા શીખી ગયા, અને એન્ડ ને બટ ને એવું ક્યાં વાપરવું એ પણ આપણને ખબર છે। ત્યાર પછીના જે અગત્યના સંયોજકો તરીકે છે કોરિલેટિવ્સ સંયોજકો, કોરિલેટિવ્સ એટલે કે સહસંયોજકો, જે સંયોજકો હંમેશા પે જોડીની અંદર વપરાતા હોય તેમને સહસંયોજકો કહેવાય છે, કોરિલેટિવ સંયોજકો કહેવાય છે। જે સંયોજકો હંમેશા પે જોડીની અંદર કે એક વપરાય એટલે બીજું તરત જ વપરાય જ ફરજિયાત હોય એમને જોડીમાં વપરાતા સહસંયોજકો કહી શકાય। હવે તેમની અંદર છે કેટલાક સંયોજકો હંમેશા જોડીમાં પેરમાં આવે છે જેને સહસંયોજકો કહેવાય છે, પેર એટલે મિત્રો જોડી। સહસંયોજકો કોને કહેવાય? તો એમાંથી આપણે ભણ્યા બે સંયોજકો, બે કુલ ચાર છે સહસંયોજકો છે। એમાંથી પહેલા છે પ્રથમ બે આઈધર ઓર, આઈધર પછી વાક્ય આવશે ઓર અને પછી વાક્ય આવશે, બે માંથી એક। આઈધર ઓર નો મતલબ થાય છે મિત્રો બે માંથી એક, કોઈ પણ બે ચીજ વસ્તુ હોય તમારી સામે, દાખલા તરીકે રોજગાર હોય, રોજગાર માટેના બે ઓપ્શન્સ આપેલા છે કે ભાઈ નોકરી, સરકારી નોકરી કરવી કે પોતાનો ખુદનો બિઝનેસ સંભાળવો, આ બેમાંથી એકની પસંદગી કરવા માટે તમે આઈધર ઓર નો ઉપયોગ કરી શકો છો, આઈધર ઓર બેમાંથી એક। ત્યાર પછી છે નાઈધર નોર, બેમાંથી એક પણ નહીં। આઈધર ઓર છે એ હકાર અર્થ દર્શાવે છે, જ્યારે નાઈધર નોર છે એ બેમાંથી એક પણ નહીં એટલે નકાર અર્થ દર્શાવે છે, તમારે નોકરી પણ નથી કરવી અને પોતાનો બિઝનેસ પણ નથી કરવો, આવું દર્શાવવા માટે નાઈધર ઓર નો ઉપયોગ થાય છે। ટૂંકમાં બેમાંથી એક, બે ઓપ્શન આપેલા છે બેમાંથી એક પણ નહીં એવું દર્શાવવા માટે નાઈધર ઓર નો ઉપયોગ થાય છે, અને બે ઓપ્શન આપેલા છે ઓપ્શનમાંથી એક એવું દર્શાવવા માટે આઈધર ઓર નો ઉપયોગ થાય છે। જોઈએ મિત્રો તેમની અંદર આ બંને સંયોજકો વિકલ્પવાચક સંયોજકો છે, તે વિકલ્પની પસંદગી દર્શાવે છે। બંને સંયોજકો કેવા છે? વિકલ્પવાચક સંયોજકો છે, બંને છે વિકલ્પની પસંદગી દર્શાવશે, આમાંથી આ એવું બેમાંથી એક તમે એક્ઝામની અંદર લખો છો ઓપ્શન વાળા પ્રશ્નોના જવાબ, નીચે ચાર ઓપ્શન આપેલા હોય છે તેમાંથી એકની પસંદગી તમારે કરવાની હોય છે, તો એ પસંદગી વિકલ્પવાચક સંયોજકો છે। તેમની અંદર છે આઈધર ઓર બેમાંથી એક એવો હકાર અર્થ ધરાવે છે। જો મિત્રો આઈધર ઓર કોઈ પણ બે ચીજ વસ્તુ હશે, કોઈ પણ બે છે તેમાંથી એક એવો હકાર અર્થ ધરાવે છે, જ્યારે નાઈધર નોર બેમાંથી એક પણ નહીં એવો નકાર અર્થ ધરાવે છે। જોઈએ આપણે એક્ઝામ્પલ એટલે આપણને વિશેષ માહિતી મળે, નાઈધર નોર છે બેમાંથી એક પણ નહીં અને આઈધર ઓર છે બેમાંથી એક, આ હકાર અર્થ દર્શાવે છે, નાઈધર નોર છે નકાર અર્થ દર્શાવે છે, બંને વિકલ્પવાચક સંયોજકો છે। એક્ઝામ્પલ છે પહેલું આઈધર ટીનુ ઓર મીનુ ઇઝ રોંગ, આઈધર ટીનુ ઓર મીનુ ઇઝ રોંગ, વાક્યનો અર્થ થાય છે મિત્રો આઈધર ટીનુ ઓર મીનુ ઇઝ રોંગ, આઈધર એટલે કાં તો ટીનુ ઓર અથવા તો મીનુ ઇઝ રોંગ, કાં તો ટીનુ રોંગ છે અથવા તો મીનુ રોંગ છે, બેમાંથી એક છે ખોટું ખોટી છે
એવો એમનો મતલબ થાય આઈધર ટીનુ ઓર મીનુ ઇઝ રોંગ બેમાંથી એક ટીનુ અથવા તો મીનુ બેમાંથી એક સે રોંગ છે ખોટું બોલી રહ્યા છે એવો એનો મતલબ થાય મિત્રો નાઈધર પણ વાપરી શકીએ નાઈધર ટીનુ નોર મીનુ ઇઝ રોંગ એટલે કે ટીનુ પણ નહીં અને મીનુ પણ નહીં બેમાંથી એક પણ રોંગ નથી એવું પણ આવી શકે મિત્રો આઈધર ટીનુ ઓર મીનુ જો આઈધર પછી પણ વાક્ય આવ્યું એટલે કે શબ્દ આવ્યો ઓર પછી પણ આવ્યું આઈધર અને ઓર બંને સાથે મૂકી શકાતા નહીં મિત્રો અહીંયા વચ્ચે ડેશ 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 કરીએ એટલે એનો મતલબ એમ થયો કે એની વચ્ચે કંઈક આવતું હશે શબ્દ આવતો હશે વાક્ય આવતો હશે કંઈ પણ આવતું હોય ઓર પછી ડેશ 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 આવે એટલે સમજી જવું કે એની પછી પણ વાક્ય લખવું ફરજિયાત છે ઘણા મિત્રો અત્યાર સુધીના ભણાવવાના અનુભવને આધારે કહું તો આઈધર ઓર ખબર છે કે ભાઈ અહીંયા આઈધર ઓર મૂકવાનું છે છતાં પણ આઈધર અને ઓર બંને ભેગું મૂકી દે અને ઓર ની ખાલી જગ્યા ખાલી રહી જાય છે આવું ન બને મિત્રો આઈધર ટીનું ઓર મીનું છે બંને એક જ તે સહસંયોજક કોને કહેવાય જ્યારે બંને એક સાથે વપરાય પેર ની અંદર જોડી ની અંદર વપરાય ત્યારે સહસંયોજક કહેવાય એ વાત બરોબર પરંતુ બંનેને સાથે મૂકી દેવાના નથી બંનેને અલગ અલગ મૂકવાના છે અલગ અલગ ખાલી જગ્યાની અંદર ત્યાર પછી નું ઉદાહરણ છે મિત્રો નાઈધર પરેશ નોર રમેશ હેઝ અ કાર નાઈધર પરેશ નોર રમેશ હેઝ અ કાર પરેશની પાસે પણ પરેશની કે રમેશ એક પણની પાસે કાર નથી બેમાંથી એક પણની પાસે કાર નથી નવા અર્થ દર્શાવે છે નાઈધર પરેશ એટલે પરેશ પાસે નહીં નોર રમેશ એટલે રમેશ પાસે પણ નહીં હેઝ અ કાર કાર નથી રમેશ પાસે કે પરેશ પાસે કાર નથી ત્યાર પછી ને તમે આઈ વિલ ટેક આઈધર ટી ઓર કોફી આઈ વિલ ટેક હું લઈશ આઈધર ટી ઓર કોફી કાં તો ચા લઈશ અથવા તો કોફી લઈશ બેમાંથી એકની પસંદગી કરવામાં આવી છે કાં તો ચા લઈશ કાં તો કોફી લઈશ બંને લઈશ નહીં એવો એમનો મતલબ થયો મિત્રો આઈ વિલ ટેક આઈધર ટી ઓર કોફી અહીંયા નાઈધર નોર પણ મૂકી શકો આઈ વિલ ટેક નાઈધર ટી નાઈધર હારી નોર વપરાય છે ખાસ યાદ રાખવાનું નથી નાઈધર હારી ઓર વપરાતું નથી પરંતુ નાઈધર હારી નોર વપરાય છે નાઈધર ટી નોર કોફી એટલે કે હું ચા પણ પીશ નહીં અને કોફી પણ પીશ નહીં એવો એમનો મતલબ છો સમજાયું છે મિત્રો આઈધર ઓર અને નાઈધર નોર બંને કોરિલેટિવ કોરિલેટિવ કન્જંક્શન્સ છે હંમેશા પેર ની અંદર જ વપરાય છે અને તેમના એક્ઝામ્પલ પણ આપણે જોયા હવે ત્યાર પછીનું તેવા જ સહસંયોજકો જે જોડીની અંદર વપરાય છે તેવા બે સહસંયોજકો છે નોટ ઓનલી બટ ઓલસો આખું છે મિત્રો બંને અલગ અલગ નથી નોટ ઓનલી પછી વાક્ય આવશે બટ ઓલસો પછી પણ વાક્ય આવશે માત્ર આ જ નહીં તે પણ અને બોથ હેન્ડ બંને આ અને તે આ પણ જોઈએ અને તે પણ જોઈએ અને નોટ ઓનલી બટ ઓલસો માત્ર આ જ નહીં તે પણ હવે આપણે આની અંદર જોયું કે નોકરી અને બિઝનેસ માટે બંને કરવું હોય બંને નથી કરવું એવું દર્શાવવા માટે આઈધર ઓર નો ઉપયોગ કરીએ છીએ અને આઈધર ઓર માટે નોકરી કરવી છે બિઝનેસ કરવો નથી એવું દર્શાવવા માટે આઈધર ઓર નો ઉપયોગ કરીએ છીએ તો નોટ ઓનલી બટ ઓલસો મારે સરકારી નોકરી પણ કરવી છે અને સાથે સાથે ધંધો બિઝનેસ પણ કરવો છે એવું દર્શાવવું હોય ત્યારે નોટ ઓનલી બટ ઓલસો ફક્ત સરકારી નોકરી જ નહીં પરંતુ સાથે સાથે પોતાનો બિઝનેસ પણ કરવો છે એવું દર્શાવવા માટે નોટ ઓનલી બટ ઓલસો વપરાય છે અને ત્યાર પછી છે બોથ હેન્ડ બંને આ અને તે મારે સરકારી નોકરી પણ કરવી છે અને બિઝનેસ પણ કરવો છે એવું દર્શાવવા માટે બોથ હેન્ડ વપરાય છે સમજાવ્યું છે મિત્રો તમને સાદા ઉદાહરણની અંદર સમજાવ્યું છે આઠની આ બંને સહસંયોજકો સમુચ્યવાચી સંયોજકો છે એક ઉપરાંત બીજું નામ ક્રિયાપદ વિશેષણનો ભારપૂર્વક ઉમેરો કરવા માટે આ બંને સંયોજકો વપરાય છે ક્યારે વપરાય છે આ બંને સંયોજકો સમુચ્યવાચી સંયોજકો છે એટલે આ અને બીજું અને તે સમુચ્ય દર્શાવે છે સહસંયોજકો છે એક ઉપરાંત બીજું નામ એટલે એક નામ આવ્યા પછી બીજું નામ એક ક્રિયાપદ આવ્યા પછી બીજું ક્રિયાપદ એક વિશેષણ આવ્યા પછી બીજા વિશેષણનો ભારપૂર્વક ઉમેરો કરવા માટે જેમના ઉપર ભાર આપવા માટે મારે સરકારી નોકરી જ નહીં પરંતુ તેમની સાથે સાથે શું કરવું છે ધંધો પણ કરવો છે એવું દસ ભારપૂર્વક ઉમેરો કરવા માટે વપરાય છે જોઈએ મિત્રો એમના પણ એક્ઝામ્પલ એટલે આપણે વધારે ક્લિયરિટી આવે નોટ ઓનલી સુધા
not only Sudha but also Manvi is clever. Not only Sudha, Sudha एक अज नहीं, but also Manvi is clever. पण Manvi पण होशियार छे. Sudha ज नहीं परंतु Manvi पण होशियार छे. मात्र आज नहीं ते पण एवं दर्शावे छे. फक्त Sudha नहीं पण Manvi पण होशियार छे. Not only Sudha but also Manvi is clever. Both श्लोक एंड सिया बोथ वच्चे आयु श्लोक एंड सिया गेट गुड मार्क्स इन एग्जाम बोथ श्लोक एंड सिया श्लोक अने सिया बनने ने बोथ मा अर्थ थाय से बनने श्लोक एंड सिया श्लोक अने सिया गेट गुड मार्क्स इन एग्जाम एग्जाम ने अंदर सारा मार्क्स मेळवे छे ત્યાર પછી લખે આઈ લાઈક મને ગમે છે નોટ ઓન્લી સિંગિંગ ફક્ત ગાવું જ નહીં બટ ઓલસો ડાન્સિંગ પરંતુ નાચવું પણ ગમે છે મને ફક્ત ગાવું જ નહીં પણ નાચવું પણ ગમે છે આવો એનો મતલબ થાય મિત્રો ત્યાર પછીનો લાસ્ટ એક્ઝામ્પલ છે ભૂમિ વિઝિટેડ ભૂમિએ મુલાકાત લીધી બોથ બંને ગોવા એન્ડ કેરાલા ગોવા અને કેરાલાની બંનેની મુલાકાત લીધી બોથ ગોવા એન્ડ કેરાલા જુઓ મિત્રો આ ચારે ચાર સંયોજકની અંદર ખાસ તમારે એક વાત યાદ રાખવાની છે આ સંયોજકો સી સમુચ્છયવાચી છે એવું તો તમને ખબર પડી જ ગઈ પરંતુ આઈધર ઓર નાઈધર માં કે નોટ ઓન્લી બટ ઓલસો આ ચાર સે બે કરતા જોડવામાં આવે ત્યારે ક્રિયાપદ બીજા કરતાને અનુસરે છે કોને કોને આઈધર ઓર નાઈધર નોર નોટ ઓન્લી બટ ઓલસો આની અંદર છે એક વાક્ય બીજા વાક્યની બીજા કરતા સાથે જોડવામાં આવે એક કરતા બીજા કરતા સાથે જોડવામાં આવે દાખલા તરીકે આની અંદર તીનું અને મીનું બીજા કરતા સાથે જોડવામાં આવે ત્યારે તે હું બને છે એક કરતા બીજા કરતાને અનુસરે છે ત્યારે તેમની સાથેનું ક્રિયાપદ એકવચનની અંદર આવે છે જોજો મિત્રો અહીંયા ઈ જો પ્રાણુ અને અહીંયા હે જો પ્રાણુ આપણે જોઈએ એટલે ખબર પડી જાય તીનું મીનું બંને છે બે કરતા આવ્યા તો અહીંયા આર કેમ ના આવ્યું પરંતુ જ્યારે તે એક કરતા છે બીજા કરતાને અનુસરે છે જ્યારે પેરની અંદર વપરાય છે ત્યારે આ સંયોજકો જ્યારે જોડીની અંદર વપરાય છે ત્યારે શું કરે છે એક કરતા છે બીજા કરતાને અનુસરે છે આઈધર ઓર નાઈધર નો નોટ ઓન્લી બટ ઓલસો આ ત્રણેયની અંદર એક બીજા કરતાને અનુસરે છે પરંતુ બોથ હેન્ડ આ બોથ હેન્ડ છે બંને આ અને તે આ છે બે કરતાનો ઉપયોગ થાય છે એક કરતા બીજા કરતાને અનુસરતો નથી બંને વાક્યો અલગ પડે છે આથી તેમની સાથે છે બહુવચનનું ક્રિયાપદ આવે છે ખાસ યાદ રાખવાનું છે મિત્રો આ તમારે કે ભાઈ આ ત્રણેયની અંદર છે એક કરતા બીજા કરતાને અનુસરે છે તેથી તેમની સાથે એકવચનનું ક્રિયાપદ આવે છે જ્યારે બોથ હેન્ડ થી બે કરતા જોડવામાં આવે છે ત્યારે ક્રિયાપદ બહુવચનનું આવે છે આ વાત તમારે ખાસ યાદ રાખવાની છે ચારે ચાર તમને સમજાયા હશે આઈધર ઓર નાઈધર નો નોટ ઓન્લી બટ ઓલસો અને બોથ એન્ડ ચારે ચારના તમારે કેવી રીતે વાપરવા તે પણ તમને ખબર પડી આ ઉપરાંત ચારે ચારના તમારે અર્થ પણ યાદ રાખી લેવાના છે આથી તમને કન્જક્શન કઈ રીતે વાપરવું તે ખબર પડે આ ઉપરાંત હું એક્સરસાઇઝની અંદર જોઈશું ત્યારે વધારે મજા આવશે હવે ત્યાર પછી આવશે કન્જક્શન સોવિંગ ટાઈમ આ હતા કોરિલેટિવ સંયોજક આ તમારે ખાસ યાદ રાખવાની જરૂર નથી કે આ કેવા સંયોજકો છે પરંતુ એ યાદ રાખો કે આ સંયોજકો ફરજિયાત જોડીની અંદર જ આવે છે તમે ફક્ત નાઈધર આટલું યાદ રાખો તો ચાલે નહીં આખું પેરની અંદર જ તમારે યાદ રાખવું પડે આઈધર સાથે ઓર અને નાઈધર સાથે નોર નોટ ઓન્લી સાથે બટ ઓલસો અને બોથ સાથે એન્ડ આ રીતે પેર જોડીની અંદર જ તમારે યાદ રાખવું પડે ત્યાર પછી છે કન્જક્શન શોવિંગ ટાઈમ સમય દર્શાવતા સંયોજકો આ હતા સહસંયોજકો ત્યાર પછી છે સમય દર્શાવતા સહસંયોજકો આની અંદર છે એઝ સૂન એઝ નો સૂનર હાર્ડલી વેન કે સ્કેર્સલી વેન નો સૂનર એઝ સૂન એઝ નો સૂનર હાર્ડલી આ બધાના અર્થ જેવું કે તરત જ એવું થાય છે આવું બન્યું કે તરત જ આવું બન્યું આવો એમનો મતલબ થાય જેવું કે તરત જ જોઈએ આપણે કઈ રીતે અને કેવી રીતે તે વાપરવા ખાસ યાદ રાખજો મિત્રો એઝ સૂન એઝ નો સૂનર અને હાર્ડલી અથવા સ્કેર્સલી બંને વપરાય છે હાર્ડલી વેન કે સ્કેર્સલી વેન જેવા કે તરત જ હવે આપણે જોઈએ કે
ક્યારે સુનિયસ વાપરવું, ક્યારે નો સોનર વાપરવું અને ક્યારે હાર્ડલી વેન કે સ્કેર્સલી વેન નો ઉપયોગ કરવો. જોઈએ ભૂતકાળમાં બે ક્રિયાબંધી હોય ત્યારે પ્રથમ ક્રમે બનતી ક્રિયા દર્શાવવા વપરાય છે. જો મિત્રો ખાસ યાદ રાખજો, જ્યારે ભૂતકાળની અંદર બે ક્રિયાઓ બને છે ત્યારે પ્રથમ ક્રમે બનતી ક્રિયા દર્શાવવા માટે આ ત્રણેયનો ઉપયોગ થાય છે. યસ સુન યસ નો, નો સુનર અને હાર્ડલી કે સ્કેર્સલી વેન નો ઉપયોગ થાય છે. ભૂતકાળની અંદર બે ક્રિયા બને છે ત્યારે પ્રથમ ક્રમે બનતી ક્રિયા દર્શાવવા માટે વપરાય છે. ત્યાર પછી છે યસ સુન યસ સાથે વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાય છે. ભૂતકાળનું રૂપ મુકાય છે એટલે જયારે ભૂતકાળનું રૂપ મૂકેલું હોય ત્યારે એસ સુન એસ મૂકી શકો. ત્યાર પછી છે નો સુનર પૂછી કાળ પ્રમાણેનું સહાયકારક ક્રિયાપદ આવે છે. સહાયકારક ક્રિયાપદ ડુ ડસ ડીડ હેવ હેઝ હેડ આવા નો સુનર પછી કાળ પ્રમાણેના સહાયકારક ક્રિયાપદ આવે છે અને તેની સાથેના વાક્યમાં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. પહેલાની અંદર એસ સુન એસની સાથે વપરાતું તું ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, જ્યારે નો સુનરની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. ખાસ યાદ રાખજો, એસ સુન એસની સાથે ભૂતકાળનું રૂપ, નો સુનરની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ તેમજ બ્રીજા ક્રમે થતી ક્રિયા દર્શાવવાની શરૂઆતમાં ધ્યાન મુકાય છે. આ તમને નો સુનર મૂકવું એ કઈ રીતે ખબર પડશે? જો ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય અને બીજું વાક્ય ધ્યાનથી જોડેલું હોય તો તમને ખબર પડે કે ભાઈ આ ખાલી જગ્યાની અંદર આપણે નો સુનર મૂકવાનું છે. જેવું કે ધ્યાન એટલે તરત જ આપેલું હોય તો નો સુનર મૂકવાનું રે. આ બે જોડીની અંદર વપરાય નહીં, પરંતુ અલગ અલગ વાક્ય દર્શાવવા માટે વપરાય છે. ત્યાર પછી છે હાર્ડલી વેન સ્કેર્સલી વેન. હાર્ડલી અને સ્કેર્સલી બંને એકબીજાની માટે વપરાય છે, જેવા કે તરત જ એવો જ અર્થ દર્શાવે છે. હાર્ડલી વેન સ્કેર્સલી વેન પછી કાળ પ્રમાણે હેર હેઝ અને હેડ આવે અને તેની સાથે ક્રિયાપદનું ભૂત રુદંત મુકાય છે. હાર્ડલી સ્કેર્સલી વેન પછી ક્રિયાપદનું ભૂત રુદંત મુકાય છે. મિત્રો V1 V2 V3 અને V4 આ રીતે ક્રિયાપદના રૂપો આવે છે. તેમની અંદર V1 ની અંદર આવે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 ની અંદર આવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, V3 ની અંદર આવે ક્રિયાપદનું ભૂતકૃદંત અને V4 ની અંદર આવે ક્રિયાપદનું ING વાળું રૂપ એટલે ચાલુ રૂપ. તેમાં આની અંદર V3 નું રૂપ મુકાય છે હાર્ડલી વેન સ્કેર્સલી વેન પછી કાળ પ્રમાણે હેવ હેઝ અને હેડ આવે અને તેની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય છે. હવે તમને મિત્રો ક્લિયર થઈ ગયું હશે કે જ્યારે ક્રિયાપદનું મૂળરૂપ આપેલું હોય ત્યારે આપણે નો સુનરનો ઉપયોગ કરવો, જ્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય ત્યારે યસ સુન યસનો ઉપયોગ કરવો અને જ્યારે ક્રિયાપદનું ભૂતકૃદંત આપેલું હોય ત્યારે આપણે હાર્ડલી વેન કે સ્કેર્સલી વેનનો ઉપયોગ કરી શકીએ છીએ. આ ઉપરાંત બીજા વાક્યની શરૂઆતમાં વેન મુકાય છે. જોજો નો સુનરના બીજા વાક્યની શરૂઆતમાં ધ્યાન મુકાય છે, જ્યારે હાર્ડલી કે સ્કેર્સલીની બીજા વાક્યની શરૂઆતમાં વેન મુકાય છે. આટલું સમજાવ્યું હશે મિત્રો તમને. ખાસ ક્લિયર કરી લેજો, એસ સુન એસ ક્યારે વાપરવું? તો કે જ્યારે ભૂતકાળનું ક્રિયાપદ આપેલું હોય ત્યારે એસ સુન એસનો ઉપયોગ થાય છે. ટૂંકમાં બીજા વાક્યની શરૂઆત આની અંદર એસ સુન એસની અંદર આ બંનેની અંદર આપણે જોયું કે નો સુનરની અંદર પણ બીજા વાક્યની શરૂઆતમાં ધ્યાન મુકાય છે અને હાર્ડલી અને સ્કેર્સલીની અંદર પણ બીજા વાક્યની શરૂઆતમાં વેન મુકાય છે, જ્યારે નો એસ સુન એસના બીજા વાક્યની શરૂઆતમાં કંઈ પણ મુકાતું નથી. તેમના ક્રિયાપદને આધારે આપણે ઓળખી શકીએ છીએ. જ્યારે ભૂતકાળનું રૂપ આપેલું હોય ત્યારે એસ સુન એસનો ઉપયોગ કરવો, જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય અને ધ્યાન આપેલું હોય ત્યારે ક્રિયાપદ ત્યારે નો સુનરનો ઉપયોગ કરવો અને જ્યારે ક્રિયાપદનું ભૂતકૃદંત આપેલું હોય અને વેનથી વાક્ય જોડાયેલું હોય ત્યારે હાર્ડલી વેન કે સ્કેર્સલી વેનનો ઉપયોગ કરવો. આ ઉપરાંત નો સુનરની અંદર કાળ પ્રમાણેના સહાયકારક ક્રિયાપદો આવે છે, જ્યારે હાર્ડલી વેન સ્કેર્સલી વેનની અંદર પણ કાળ પ્રમાણેના સહાયકારક ક્રિયાપદ એમાં હેઝ હેવ હેઝ અને હેડ એમનો ઉપયોગ થાય છે. સમજાયું હશે મિત્રો તમને આટલું વ્યવસ્થિત રીતે. હવે એમના એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ખબર પડે. આગળ છે ખાલી જગ્યા આઈ ફિનિશ્ડ માય વર્ક આઈ વેન્ટ ટુ પ્લે ક્રિકેટ. ખાલી જગ્યા આઈ ફિનિશ્ડ માય વર્ક આઈ વેન્ટ ટુ પ્લે ક્રિકેટ. હવે અહીંયા ફિનિશ્ડ આવ્યું,
આ ઉપરાંત અહીંયા કંઈ પણ બંને વાક્યને જોડવા માટે કંઈ પણ વપરાણું નથી આથી ખાલી જગ્યાની અંદર મૂકીશું આપણે s on s s on s I finished my work જેવું મેં મારું કાર્ય પૂર્ણ કર્યું I went to play cricket હું ક્રિકેટ રમવા માટે જતો રહ્યો went એટલે ગયો as soon as I finished my work I went to play cricket જેવું મેં મારું કાર્ય પૂર્ણ કર્યું I went to play cricket હું ક્રિકેટ રમવા માટે ગયો ત્યાર પછી છે મિત્રો નો સુનર સહાયકારક ક્રિયાપદ આવ્યું અહીંયા did the bus stop હવે અહીંયા આવ્યું ક્રિયાપદનું મૂળ રૂપ અહીંયા તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અહીંયા બીજા વાક્યની અંદર છે ક્રિયાપદનું મૂળ રૂપ અને બંને વાક્યને જોડવા માટે વપરાયું છે ધેન એટલે આ આપણે ખાલી જગ્યાની અંદર મૂકીશું નો સુનર did the bus stop આ did છે એ પણ કાળ પ્રમાણેનું સહાયકારક ક્રિયાપદ છે મિત્રો the passenger got down નો સુનર did the bus stop then the passenger got down જેવી બસ ઊભી રહી કે તરત જ પેસેન્જર got down નીચે ઉતરવા લાગ્યા હવે ત્યાર પછી છે hardly had I opened the door પ્રથમ તો અહીંયા had આવ્યું એટલે આપણને ખબર પડી ઓપન છે એ ભૂતકૃદંતનું રૂપ છે ધ ડોર અને when આવ્યું એટલે આપણને ત્રીજી ક્લિયરિટી થઈ કે અંદર hardly કે scarcely મૂકવાનું છે hardly had the had I opened the door જેવો મેં દરવાજો ખોલ્યો when the telephone rang તરત જ ટેલિફોન છે એ રેંગ વાગ્યો જેવો મેં દરવાજો ખોલ્યો કે તરત જ ટેલિફોન વાગ્યો હતો આ રીતે ત્રણેય વાક્યો છે મિત્રો તમને સમજાયા છે હશે હેડ શું એઝ નો સુંદર હાર્ડલી આ ત્રણે ત્રણ એકદમ સરળ છે આગળ આઈધર ઓર નાઈધર નોર નોટ ઓનલી બટ ઓલસો અને બોથ એન્ડ ત્યાર પછી છે એઝ શું એઝ નો સુંદર અને હાર્ડલી આટલા આપણે સંયોજકો જોયા આ સહસંયોજકો છે આ ફક્ત ટાઈમ દર્શાવતા સંયોજકો છે એની અંદર સમય દર્શાવતા આગળ બે સંયોજકો તરીકે જોઈએ તો આપણે વેન અને વાય જ્યારે ત્યારે આ દર્શાવતું તું જેવું કે તરત જ જ્યારે વેન અને વાય દર્શાવશે જ્યારે ત્યારે જોઈએ એનું ઇન્ટ્રોડક્શન સામાન્ય રીતે ભૂતકાળની વાત હોય તો વેન વાળું સાદા ભૂતકાળમાં વેન વાળું વાક્ય એટલે કે વેન વાળું વાક્ય છે સાદા ભૂતકાળમાં અને બીજું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આવે છે સામાન્ય રીતે યાદ રાખજો મિત્રો ખાસ સામાન્ય રીતે ભૂતકાળની વાત હોય તો વેન વાળું વાક્ય છે સાદા ભૂતકાળમાં હોય છે જે વેન વાળું વાક્ય છે સાદા ભૂતકાળમાં અને બીજું વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આવે છે ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે ત્યાં વોઝ વેર પ્લસ આઈએનજી વાળી રચનાની અંદર આવે છે પણ વાઇલ વાળું વાક્ય છે મોટા ભાગે ચાલુ કાળમાં જ આવે છે એટલે વાઇલ વાળું જ વાક્ય ચાલુ કાળમાં આવે ને એની સાથેનો વાક્ય છે બીજા કાળની અંદર આવે સામાન્ય રીતે ભૂતકાળની વાત હોય તો અહીંયા જોઈએ આપણે વેન યુ કેમ જ્યારે તું આવ્યો આઈ વોઝ રીડિંગ અ બુક હું મારી બુક વાંચી રહ્યો હતો આ વેન વાળું વાક્ય છે બીજું વાક્ય ચાલુ પૂર્ણ કાળમાં આવે છે અને ત્યાર પછી છે બીજું વાક્ય વાય આઈ વોઝ રીડિંગ અ બુક જ્યારે હું મારી બુક વાંચી રહ્યો હતો યુ કેમ તું આવ્યો હતો બંનેના ઇન્ટ્રોડક્શન ખાસ યાદ રાખજો મિત્રો વેન સાથે કઈ રીતના વાપરવું વાય સાથે કઈ રીતના વાપરવું નો સુંદર કઈ રીતે વાપરવું આ તમામે તમામ છ સંયોજકો તમે જોજો આજના ક્લાસની અંદર આપણે કુલ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ સહસંયોજકો ભણ્યા કન્જક્શન્સ શીખ્યા આગળના ક્લાસની અંદર હજી વધારે સંયોજકો આપણે શીખીશું ભણશું આ સંયોજકની અંદર કોઈ પણ પ્રકારની તમને પ્રશ્ન થાય તો તમે મને પૂછી શકો છો આ ઉપરાંત કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો પણ તમે મને દર્શાવી શકો છો અસ્તુ મિત્રો